નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 12 બાય નરેન્દ્ર, લેખક છે કનૈયાલાલ ભટ્ટ, પાર્ટ 3 વિશે તમને સમજૂતી આપીશ. હવે બાળ નરેન્દ્રની એટલે સ્વામી વિવેકાનંદ, બરાબર છે? બાળ નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદોએ જે યુવાનીમાં કામ કર્યા, બરાબર છે, એ તો આખા વિશ્વ પ્રસિદ્ધ છે. બધા આખું જગત જાણે છે કે એ કેવા મહાનુભાવ હતા, એનામાં કેટલી પ્રતિભા હતી, એમાં કેવી શક્તિ હતી, એનું વ્યક્તિત્વ કેવું હતું, બરાબર છે? પણ આ પાઠમાં તમારે એના બાળપણના જે કામ છે, બરાબર છે, એ વિશે ભણવાનું છે. તો બાળપણમાં બાળ નરેન્દ્ર છે કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા, બરાબર છે, એના સાહસ ભર્યા કામ કેવા હતા, એ અહીં શીખવાનું છે. તો અગાઉના બે વિડીયોમાં આપણે જોયું કે બાળ નરેન્દ્ર છે એ એક નરેન્દ્ર છે એક ઝાડ ઉપર ચડી જાય છે, એનો મિત્ર છે ઝાડ પર ચડતા બીવે છે, અને પછી નરેન્દ્ર છે એને સાહસ કે છે કે હિંમત આપે છે કે આપણે કોઈનાથી ડરવું જોઈએ ને, જિંદગીમાં હંમેશા નિડર બનીને કાર્ય કરવું જોઈએ. પછી બંને મિત્રોને એ જ્યારે ઝાડ પર હતા ત્યારે એના દાદા આવે છે, પછી દાદા છે એમ કે છે, બીવડાવે છે કે રાક્ષસ રે છે, તમે બે બાળકો નીચે ઉતરી જાઓ. પણ બાળ નરેન્દ્ર છે એ દાદા વહી જાય છે, પછી પણ પાછા ઝાડ ઉપર ચડી જાય છે, અને એના મિત્રને પણ કહે છે કે દાદા આપણને ડરાવતા હતા એટલે આપણે ચડીએ નહીં, આવી જા બહુ મજા આવશે. પછી બંને મિત્રો ઝાડ ઉપર ચડીને ગીત ગાય છે, અમે ના ડરીએ કોઈ આ ફખતી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગ બેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર જોઈએ રે. આવું સરસ મજાનું ગીત ગાય છે એ પાર્ટ 2 સુધી મેં તમને સમજાવ્યું. હવે પાર્ટ 3, એમાં તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 65 પર આવો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 65 પર, બરાબર છે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે, બરાબર છે. એની માં ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે. હવે માનો પ્રેમ છે એ એકદમ કોઈ દિવસ આપણે એના ઋણ ચૂકવી ન શકીએ એવો હોય છે, બરાબર છે. એટલે રાત્રે જ્યારે બાળક ખૂબ થાકી ગયો હોય છે ત્યારે એના માના ખોળામાં જો માથું નાખીને સૂવે તો એનો દિવસભરનો થાક છે એ ઉતરી જાય છે, બરાબર છે. આ વિશ્વમાં માં જેવું કોઈ પણ વ્યક્તિ છે નહીં, બરાબર છે. એટલે તમને આમાંથી પ્રશ્ન એ નીકળે કે નરેન્દ્રની માતાનું નામ શું હતું. તો અહીંયા તમે જ આન્સરમાં એ લખી શકો કે નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું, અને એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે. જુઓ, માતા છે એ બાળકને કેવી સ્ટોરી સંભળાવે છે કે અગાઉના જે ભગવાન થઈ ગયા એના પરાક્રમોની સ્ટોરી છે એ સંભળાવે છે. તો હનુમાનજી કોણ હતા એ તમને પ્રશ્ન થાય, તો અગાઉમાં રામ અવતાર આવે છે એક આગળ, તો રામ અવતારમાં રામજીના ભક્ત હતા હનુમાનજી. લગભગ તો તમે બધા જાણતા જ હશો, જ્યારે રાવણ સીતાને હરણ કરીને લઈ ગયો ત્યારે લંકામાં જવા માટે આગળનો એક દરિયો પસાર કરવો પડે છે. એ દરિયો પસાર કરીને પહેલા માતા સીતા પાસે હનુમાનજી પહોંચે છે, ઉડીને જાય છે, અને દરિયો પસાર કરીને રામ શ્રી રામના સમાચાર છે એ સીતાજી સુધી પહોંચાડે છે. તો હનુમાનજી છે એ રામના પરમ ભક્ત હતા, બરાબર. હવે માતા કહે છે, અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. તો આ ક્યાંની વાત કરે છે કે રામ લક્ષ્મણ અને સીતા ત્રણ જણા છે એ ક્યાં ગયા હતા, વનમાં ગયા હતા. તો વનમાં ગયા હતા ત્યારે વિભીષણ સાથેના યુદ્ધમાં, વિભીષણ સાથેના નહીં પણ રામના રાવણના દીકરાના યુદ્ધમાં હનુમાન લક્ષ્મણ છે એ મૂર્છિત થઈ જાય છે, એટલે લગભગ મરી જાય એવી સ્થિતિ થઈ જાય છે. તો એક વૈદ્ય એને એમ કીધું કે તમે એક પર્વત ઉપર એક જડીબુટી થાય છે એ જડીબુટી લઈ આવો તો એ લક્ષ્મણ જીવિત થાય. ત્યારે શ્રી હનુમાનજી છે એ જડીબુટી શોધવા માટે નીકળે છે, અને એને રાવણે એવી માયા કરી તે એને આખી જડી આખો પર્વત છે એ લાઇટોવાળો જ દેખાય છે.
હનુમાનજી ને સમજમાં નથી આવતું કે હું આમાંથી કયું ઝાડ છે, કઈ વનસ્પતિ છે લઈને જાઉં. પછી આખો પર્વત ઉપાડી અને શ્રીરામ પાસે આવે છે. આવા પરાક્રમી હનુમાનજી હતા. હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા. બરાબર છે, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. તે ખૂબ જ બળવાન હતા. નરેન્દ્ર કે માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? નરેન્દ્રને એટલું ખબર નથી હોતી કે હનુમાનજી હવે આ દુનિયામાં નથી, પણ એ તો બાળક બુદ્ધિ છે. એમ કે છે, માતાજી કે આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે, અત્યારે ક્યાં રહેતા હોય છે? એટલે માતા એને એમ કહે છે કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે, એટલે એ કેળાની વાડીમાં રહે. બેટા કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે છે, એટલે એ કેળાની વાડીમાં રહે. ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે, હાથ પર પીઠ પર હાથ ફેરવે છે. તેને ઊંઘ આવતી નથી, તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજી, જુઓ, મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. એમ કે છે કે મારે એકવાર આવા પરાક્રમી વીર પુરુષને મળવું છે, એવો સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે. બરાબર, તે ઘરમાં નથી, સીધા કેળાની વાડીમાં વયા જાય છે. નરેન્દ્ર કહે છે, આ હનુમાનજી હજી ના આવ્યા. બાળક છે, માતાની વાતને સત્ય માની લે છે. બરાબર છે કે મારી માં બોલે એ જ સત્ય. તો એની મમ્મીએ એમ કીધું હતું કે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે, એટલે નરેન્દ્ર છે એ કેળાની વાડીમાં એની માં હનુમાનજીને શોધવા જાય છે. પછી વાટ જોવે છે કે તા હનુમાનજી તો હજી ના આવ્યા, હું તો ક્યારનો એમની રાહ જોઉં છું, હું તો ક્યારનો એની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિકતાજ કરી નાખીશ. હવે બાળકો, તમને પ્રશ્ન થશે કે કિકતા એટલે શું? બરાબર છે, તમે તો કરતા હોય કે ના કરતા હોય, પણ અમે જ્યારે નાના હતા ત્યારે કિકતા બિચ્ચા એવું બહુ અંદરોઅંદર ઝઘડા થાય ત્યારે એવું કરતા. બરાબર છે, આમ બે આંગળી કરી એટલે બિચ્ચા, હવે તારી બિચ્ચા એટલે મીન્સ કે હું તારી સાથે બોલીશ એમ, અને આમ કરી હવે તારી કિકતા. બરાબર છે, તો કિકતા એટલે હું તારી સાથે નહીં બોલું. બરાબર, તો કહે છે કે હવે હું એમની સાથે કિકતા જ કરી નાખીશ, કિકતા એટલે હું એમની સાથે બોલીશ નહીં. બરાબર, માતા પ્રવેશીને, અરે બેટા તું અહીં છે, બેટા તું અહીં છે, મેં તો તને કેટલો શોધ્યો, મેં તને કેટલો શોધ્યો, તું ક્યાં ગયો હતો? એમ કહે છે. અને હાથમાં આટલા બધા કેળા કોના માટે છે, અને આટલા બધા કેળાને શું કરવા છે, કોના માટે છે? નરેન્દ્ર કે માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. એમ કહે છે કે હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ છે, કેળા મેં એમને ખાવા માટે રાખ્યા છે. એમ કહે છે, તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે, તે એમ કીધું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ન આવ્યા, પણ હનુમાન દાદા ન આવ્યા. માતા કે નરેન્દ્રના માથે હાથ ધરીને કહે છે કે પણ એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. પછી પાછું માતા એના બાળકને સમજાવે છે કે રામજી ભગવાને હનુમાન દાદાને કંઈક કામ સોંપ્યું હશે એટલે એ ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. એમ કહે છે કે તું તો દાદાનો ખરો ભક્ત નીકળ્યો, કે શોધવા છે કાંઈ કેળાની વાડીમાં આવી ગયો. ચાલ ઘેરે જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ, કે આજે હું ઘરે જઈને તને વીર અભિમન્યુની વાત સંભળાવીશ. તમને મનમાં પ્રશ્ન થશે કે અભિમન્યુ કોણ હશે હતો. બરાબર છે, અને અભિમન્યુએ કેવા કામ કર્યા હતા, તો ઇતિહાસમાં મહાભારત નામનું તમારે એક પુસ્તક મોટાથી ભણશો તો આવશે. બરાબર છે, મહાભારતમાં કૌરવો અને પાંડવોની વાત કરવામાં આવી છે. કૌરવોના 100 કૌરવો અને 5 પાંડવો, એ બંને બે ભાઈઓના દીકરા છે. એમાં 5 પાંડવોમાં અર્જુન છે શ્રેષ્ઠ બાણનાર છે, અને અર્જુનના પુત્રનું નામ છે અભિમન્યુ. બરાબર છે, સમય જતાં આ ભાઈઓ વચ્ચે યુદ્ધ થાય છે.
બરાબર છે ભાઈઓ ભાઈઓ વચ્ચે યુદ્ધ થાય છે જ્યારે એના પાંચેય ભાઈઓ હાજર નથી ત્યારે 100 કૌરવો સાથે અભિમન્યુ જ્યારે એના પાંચેય પિતાઓ હાજર નથી હોતા ત્યારે અભિમન્યુ છે 100 કૌરવો સાથે એકલો યુદ્ધ લડે છે અને એવો વીરગતિ પ્રાપ્ત કરે છે કે ઇતિહાસમાં એનું નામ છે રોશન થઈ જાય છે કેવો હતો પુરુષ હતો એ અભિવીર હતો બરાબર છે કોઈથી ડરતો નહોતો એટલામાં એનામાં એટલી હિંમત હતી કે બાળક બુદ્ધિ નાનો એવો હતો પણ એમાં એની જે બુદ્ધિ હતી એનું જે સાહસ હતું એ ઇતિહાસમાં વખાણવા લાયક છે ટૂંકમાં કહેવાનું મીનિંગ એ છે કે અર્જુનના પુત્રનું નામ અભિમન્યુ હતું બરાબર છે નરેન્દ્ર કહે છે માતાની આંગળી પકડીને ચાલ માતા નરેન્દ્ર કહે છે કે ચાલ માતા હવે જઈએ બરાબર છે અહીંયા સુધી થેન્ક યુ ફોર જોઈનિંગ અસ